नमस्ते विद्यार्थी मित्रों, धोरण 4 विषय गणित में आजना वीडियो नी अंदर आपणे नवू प्रकरण 6 भंगार वेचनार विषय अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, आ प्रकरण की शुरुआत करिए ते पहला आ प्रकरण में आवनार केटलीक जरूरी माहिती विषय अभ्यास करी लईए। तो जुओ विद्यार्थी मित्रों, आ प्रकरण में आपणे शुं शीखवानुं छे, तो जो एनी आ केटलीक समजूती छे, तो सौ प्रथम आपणे समजूती मेळवी लईए। तो आपणा देशनुं चलनी नाणुं शुं छे? हवे चलनी नाणुं एटले शुं ए तो बधाने खबर ज हशे। तो आपणा देशनुं चलनी नाणुं शुं छे? रुपियो। शुं छे? रुपियो छे। आपणा देशनुं चलनी नाणुं रुपियो छे। नाणाना बे एकमो छे। केटला एकमो छे? नाणाना બે એકમો છે। કયા કયા? તો એક રૂપિયો અને પૈસા। જો અત્યારે હાલ તો ખાલી આપણે રૂપિયામાં જ ગણતરી કરીએ છીએ, પૈસાનું જે એકમ છે એ અત્યારે હાલ આપણા ચલણમાં ચાલતો નથી। નાણાંનો સૌથી મોટો એકમ કયો છે? તો રૂપિયો। અને નાણાંનો સૌથી નાનો એકમ એ કયો છે? પૈસા। ખાસ તમારે યાદ રાખવાનું કે સૌથી મોટો એકમ રૂપિયો છે અને નાનો એકમ પૈસા છે। આપણા દેશની ચલણી નોટોનો આકાર કેવો છે? આપણા દેશની ચલણી નોટોનો આકાર કેવો છે? લંબચોરસ છે। કેવો આકાર છે? લંબચોરસ છે। રૂપિયાનો સંકેત, તો રૂપિયાનો સંકેત જો વિદ્યાર્થી મિત્રો કેવો હોય છે? આપણે રૂપિયા દર્શાવવા હોય તો આ સંકેત દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ। અને ખાસ તમારે યાદ રાખવાનું કે એક રૂપિયો બરાબર કેટલા પૈસા? 100 પૈસા। એટલે કે જ્યારે 100 પૈસા ભેગા થાય ત્યારે એક રૂપિયો કહેવાય। હવે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ધિરાણ। હવે તમે આ પ્રકરણમાં આપણે આગળ સમજીશું ને ત્યારે તમને આ શબ્દ આવશે કે ધિરાણ। તો ધિરાણ એટલે શું? તો એના વિશે આપણે માહિતી મેળવી લઈએ। તો ધિરાણ એટલે સામાન્ય રીતે બેંકમાંથી ઉછીને લીધેલી રકમ, કે જે વધારાની રકમ વ્યાજ સાથે પાછી ચૂકવવાની હોય છે। ફરીવાર કહું છું, જુઓ, ધિરાણ એટલે સામાન્ય રીતે બેંકમાંથી ઉછીને લીધેલી રકમ કે જે વધારાની રકમ સાથે પાછી ચૂકવવાની હોય છે। બરાબર, એટલે કે જ્યારે આપણે પૈસાની જરૂર હોય પરંતુ આપણી પાસે પૈસા નથી તો આપણે શું કરીએ છીએ? બેંકમાંથી લોન લઈએ છીએ। ટૂંકમાં આપણે લોન શબ્દ વધારે સમજી શકીએ બરાબર ધિરાણ કરતાં। તો આ ધિરાણ અને લોન એ બે સરખા જેવું જ છે। એટલે કે જ્યારે આપણે પૈસાની જરૂર હોય અને આપણી પાસે પૈસા ના હોય ત્યારે આપણે બેંકમાંથી લઈએ અથવા તો કોઈક વ્યક્તિ પાસેથી લઈએ, બરાબર, એને શું કહેવાય છે? ધિરાણ। તો એ જ્યારે પણ આપણે એ પૈસા લઈએ છીએ તો એની સાથે સાથે આપણે કેટલાક વધારાની રકમ, એટલે કે ધારો કે કોઈની જોડેથી આપણે 5000 રૂપિયા લીધા હોય તો એને થોડીક વધારાની રકમ આપણે એક્ઝેક્ટ 5000 નહીં, 5000ની ઉપર 6000 આપવા ચૂકવવા પડતા હોય છે, બરાબર, એટલે કે એ વધારાની રકમ વ્યાજ સાથે પાછી ચૂકવવાની હોય છે એને ધિરાણ કહે છે। એના પછી જો વિદ્યાર્થી મિત્રો ખરીદ કિંમત। હવે આ ખરીદ કિંમત એટલે શું તમને ખબર છે બધાને? હવે ખરીદ કિંમત, તો જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, કોઈ પણ વસ્તુ હોય, કે પેન્સિલ હોય, નોટબુક્સ હોય, તમારું બેગ હોય, લંચ બોક્સ હોય, કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ અને જે કિંમત સામેવાળા વ્યક્તિને આપીએ છીએ, બરાબર, ધારો કે આપણે પેન્સિલ લેવા ગયા, હવે પેન્સિલના કેટલા રૂપિયા છે? 5, એક પેન્સિલના 5 રૂપિયા છે, બરાબર, તો હવે આ જે આપણે પેન્સિલ ખરીદી તો એક એની કિંમત કેટલી કહેવાય? 5 રૂપિયા। એટલે કે જે કિંમત આપીને વસ્તુની ખરીદી કરીએ છીએ તે કિંમતને ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત કહેવામાં આવે છે। ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત કહેવામાં આવે છે। હવે ખરીદ કિંમતને આપણે ટૂંકમાં ખકી પણ કહી શકીએ અને મૂળ કિંમતને મૂકી પણ કહી શકીએ। એ જ પ્રમાણે આગળ જોઈએ આપણે તો વેચાણ કિંમત। હવે વેચાણ કિંમત એટલે શું તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે આગળ ખરીદ કિંમત શીખ્યા એને આધારે જ વેચાણ કિંમત, કે આપણે કોઈ પણ વસ્તુ હોય એને વેચીએ, ધારો કે આપણા ઘરમાં ફ્રીજ છે, બરાબર, હવે એ જૂનું થઈ ગયું છે, હવે એને આપણે વેચીને નવું ફ્રીજ લાવવું છે, તો આપણે એ ફ્રીજ જેટલા પણ રૂપિયામાં વેચીએ છીએ એ આપણી શું થઈ ગઈ? વેચાણ કિંમત। શું કહેવાય એને? વેચાણ કિંમત। એટલે કે જે કિંમતે વસ્તુ વેચાય તે કિંમતને વેચાણ કિંમત કહેવાય, એટલે કે જે કિંમતે વસ્તુ વેચાય તે કિંમતને વેચાણ કિંમત કહેવાય અને વેચાણ કિંમતને ટૂંક
ટૂંકમાં વિકી પણ કહેવાય. એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો જુઓ, તમારે છે ને બે વસ્તુ યાદ રાખવાનું, ખરીદ કિંમત એટલે કે જે વસ્તુ આપણે ખરીદી હોય અને જે કિંમત આપીએ એને ખરીદી કિંમત કહેવાય, અને વેચાણ કિંમત તો કોઈ વ્યક્તિ વેચે અને એની જે કિંમત લે, બરાબર, એની કિંમત એ લે એને શું કહેવાય, વેચાણ કિંમત કહેવાય. હવે આગળ જોઈએ આપણે તો નફો. હવે નફો શબ્દ એટલે શું? તો નફોને આપણે ફાયદો પણ કહી શકીએ છીએ. હં, કે નફાને આપણે શું કહી શકીએ, ફાયદો. એટલે કે કેવી રીતે? તો ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય ત્યારે નફો થાય. ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય ત્યારે નફો થાય. ધારો કે આપણે સમજો કે આપણે નોટબુક્સ લીધી, આપણે નોટબુક્સનું જ ઉદાહરણ હું તમને આપું કે નોટબુક્સ લીધી, તમને છે ને 8 રૂપિયામાં એક નોટબુક્સ લીધી, બરાબર, અને તમે એ તમારી શું થઈ, ખરીદ કિંમત કહેવાય. 8 રૂપિયાની નોટબુક્સ લીધી એટલે તમે લીધી એટલે એ ખરીદ કિંમત કહેવાય. પરંતુ તમે એ જ નોટબુક 10 રૂપિયામાં વેચી દો છો, કેટલા રૂપિયામાં વેચી દો છો, 10 રૂપિયામાં વેચો છો, એટલે કે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે થઈ, બરાબર. ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે થાય ત્યારે નફો થાય, અને નફાને આપણે ફાયદો પણ કહી શકીએ. અને જો નફો શોધવો હોય, કેટલો નફો થયો, તો એ માટે આપણે શું કરવું પડે, વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત, વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત બાદ કરીએ એટલે આપણને એ વસ્તુમાં કેટલો ફાયદો, કેટલો નફો થયો એ જાણી શકીએ છીએ. એના પછી વિદ્યાર્થી મિત્રો ખોટ. ખોટ એટલે નુકસાન, બરાબર. આપણે નવો ફોન લીધો હોય, 10,000નો નવો ફોન લીધો હોય અને મહિનો વાપર્યા, મહિનો કે 15 દિવસ આપણે ઉપયોગ કર્યા પછી એને વેચી દીધો 8,000માં. 10,000માં ફોન લીધો અને 8,000માં વેચી દીધો, તો આપણને નુકસાન થયું કે ફાયદો થયો? નુકસાન થયું ને. તો એ જે નુકસાન થયું એને આપણે શું કહીશું, ખોટ કહીશું. શું કહેવાશે, ખોટ. એટલે કે એમાં જોઈએ આપણે તો ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત, ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય ત્યારે ખોટ જાય છે. એટલે કે આપણે ખરીદ્યું અને વેચી એ બંને કિંમત, એટલે કે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય, ધારો કે ખરીદ કિંમત આપણે ફોનનું ઉદાહરણ આપ્યું કે 10,000માં ખરીદ્યું અને વેચ્યું એટલે વેચાણ કિંમત કેટલી થઈ, 8,000. એટલે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય ત્યારે ખોટ જાય છે. અને ખોટ કેટલી ગઈ એ શોધવા માટે આપણું સૂત્ર છે કે ખકી એટલે કે ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત. એટલે ટૂંકમાં જો ત્યારે તમને ખોટ કે કેટલું નુકસાન જોયું એ શોધવું હોય તો તમારે ખરીદ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરવાની, અને કેટલો ફાયદો થયો છે એ તમારે શોધવું હોય તો વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરવાની. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો મૌખિક ગણતરી કરીને જવાબ લખો. હવે જુઓ, આ પ્રકરણની અંદર ખાસ કરીને આપણે ગુણાકારના દાખલાની ગણતરી સૌથી વધારે કરવાની છે, બરાબર. એટલે તમારે ઘરે જેટલી બને એટલા ગુણાકારના દાખલા શીખવા માટે તમારે શું કરવું પડે, સૌ પ્રથમ બોલો, ચલો શું કરીશું આપણે ગુણાકારના દાખલા શીખવા માટે, ઘડિયા. ખાસ કરીને ઘડિયા બધા જ વિદ્યાર્થીને આવડતા હોવા જોઈએ. જો તમને ઘડિયા આવડતા હશે તો જ તમે ગુણાકારના દાખલા કરી શકશો. એટલે જેને નથી આવડતા ને એ મહેરબાની કરીને આજે હું તમને હોમવર્કમાં એ જ આપવાની છું કે 1 એકાથી 10 એકાની ઘડિયા લખીને તૈયાર કરવા, એટલે તૈયાર કરી દેજો. એટલે શું, આપણે આગળના વિડીયોમાં જ્યારે ગુણાકારના દાખલા શીખો ત્યારે તમને આવડી જાય. અહીંયા જો મૌખિક ગણતરી કરવાની છે. હવે અહીંયા આપણે મૌખિક ગણતરી એટલે કે આપણે ગુણાકાર કરીએ, 2 × 6 એટલે 2નો ઘડિયો 6 સુધી બોલો કેટલા થશે, 2 × 6 બરાબર 12, બરાબર ને, 2×6 = 12. હવે બીજું ઉદાહરણ જોઈએ, 5 × 4 બરાબર, 5નો ઘડિયો 4 સુધી, 5×6 કેટલા થાય, ફટાફટ બોલો કેટલા થશે, 20. આખો 5નો ઘડિયો બોલવાની જરૂર ના પડવી જોઈએ, 5×6 = 20 એવું આવડી જવું જોઈએ. હવે નંબર 3, 20 × 6. હવે 20 × 6 છે તો 20નો ઘડિયો તમને આવડતો હોય તો તમારે બોલવાનો, અને જો કદાચ 20નો ઘડિયો ના આવડતો હોય તો આપણે આ ગુણાકાર કેવી રીતે કરીશું, તો જુઓ 6 × 2 તો આપણે જ પતા ને, અથવા તો 2×6 કેટલા થશે, 12, બરાબર. અને આ 1 શૂન્ય છે એ આપણે 0 લગાવી દઈશું એટલે કેટલા થયા, 120. હવે 3×10 એટલે કે 10×3 એમ પણ કહેવાય. ગુણાકારમાં છે ને આ જે ક્રમ
આગળ પાછળ થઈ જાય તો પણ જવાબ એનો એ જ આવે છે, એટલે કે 10 × 3 તો 10 × 3 કેટલા થશે? 30 બરાબર. નંબર 5, 5માં શું છે? 5 × 10 એટલે 10 × 5 = 50. પડી વિદ્યાર્થી મિત્રો ખબર? આવી રીતના તમને મૌખિક ગણતરીવાળા જ્યારે પણ પરીક્ષામાં પૂછાય ત્યારે તમને આવડતા હોવા જોઈએ. હવે થોડા કેટલાક વધુ ઉદાહરણો જોઈ લઈએ. તો એની અંદર જુઓ નંબર 6, હવે 1 × 100. હવે આ જો 100 વડે ગુણાકાર કરવાનો છે, તો 100 વડે ગુણાકાર કરવા આપણે બેસીશું ને આખો ઊભો ગુણાકાર કરવામાં કેટલી વાર થાય? તો આડો ગુણાકાર કેવી રીતે કરો હું તમને સમજાવું. તો પહેલાં શું 1 × 1 કરી દો, 1 × 1 કેટલા થશે? 1 બરાબર. હવે જુઓ શૂન્યની ગણતરી કરો, કેટલી શૂન્ય છે? 1 અને 2, તો 2 શૂન્ય આપણે મૂકી દઈશું, કેટલા થઈ ગયા? 100. 1 × 100 = 100. એ જ પ્રમાણે નંબર 7, હવે 18 × 100. હવે 18 × 100નો આપણે ઊભો ગુણાકાર કરીએ તો કેટલી બધી વાર લાગે, પરંતુ આવી જ્યારે કે 100 વડે ગુણાકાર હોય, 1000 વડે ગુણાકાર હોય, 10 વડે ગુણાકાર હોય, ત્યારે તમારે આ રીતે જ ગુણાકાર કરવાના. 18 × 1, 18 × 1 = 18 બરાબર. કેટલી શૂન્ય છે ગણતરી કરો, 1 અને 2, તો 2 શૂન્ય મૂકી દીધો, આપણો જવાબ મળી ગયો. એ જ પ્રમાણે નંબર 8, 36 × 1000. અહીંયા પણ આપણે શું કરીશું? 36 × 1, 36 × 1 = 36, અને કેટલી શૂન્ય છે ગણો. ચલો 1, 2, 3, 1000માં 3 શૂન્ય આવે છે, તો આપણે 3 શૂન્ય મૂકી દઈશું, 1, 2 અને 3. એના પછી નંબર 9, 9ની અંદર પણ આપણને 22 × 1000, 22 × 1000, તો અહીંયા પણ આપણે એ જ કરીશું, 22 × 1 = 22 બરાબર. અને કેટલી શૂન્ય આવશે? 1, 2 અને 3, તો 1, 2 અને 3 શૂન્ય મૂકી દઈશું, તો કેટલો જવાબ થઈ ગયો? 22000. પડી ખબર વિદ્યાર્થી મિત્રો? એટલે કે જ્યારે પણ તમને આવી રીતના 100 વડે 1000 વડે ગુણાકાર પૂછાય ત્યારે તમારે આવી રીતના જ ગુણાકાર કરવાનો, તો તમારે સરળતાથી ગુણાકાર થઈ જશે. હવે 10 નંબરમાં જુઓ, 325 × 0 છે. હવે કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય જ આવે, આ ખાસ તમારે યાદ રાખવાનું. પછી ગમે તેટલી મોટી સંખ્યા હોય તો પણ જો આપણે એને શૂન્ય વડે ગુણીએ તો આપણો જવાબ શું હોય? શૂન્ય. હજુ જો વિદ્યાર્થી મિત્રો, હજુ બીજા પણ ગુણાકારના દાખલા આપણે આગળના વિડીયોમાં શીખવાના છે, પરંતુ એ માટે તમારે બધાએ ખાસ 1 એકાથી 10 એકાના ઘડિયા કમ્પલસરી તૈયાર કરશો તો કાલે ગુણાકારના દાખલા શીખવામાં બહુ જ મજા આવશે. એટલે મહેરબાની કરીને 1 એકાથી 10 એકાના ઘડિયા તૈયાર કરી દેશો.